गुड आफ्टरनून डियर मित्रों, अजय स्टैंडर्ड 12 यूनिट 7 अनफॉर्गेटेबल बोल्ड डिज्नी अविस्मरणीय जिन्हें भूली न सकाय बोल्ड डिज्नी एना विषय आप अभ्यास करवानो छे मित्रों। तो अभ्यास शुरू करिए पहला अपने पाठ में आता डिफिकल्ट वर्ड एट के स्पेलिंग चर्चा करिए। सो हम इन्फ्लुएंस એટલે કે અસર, લિંગર એટલે કે ટકી રહેવું, પ્રેઝન્સ હાજરી, ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રિયસ ઉદ્યમી મહેનતું, કોમ્પ્લેક્સ જટિલ, બેંક ક્રપ્સી એટલે કે દેવાળું ફૂટવું અથવા નાદાર હોવું, ઇનપ્રેક્ટિકલ એટલે કે બિન વ્યવહાર, જે વ્યવહારમાં ન હોય એવું, રિકોર્ડ ફરીવાર યાદ કરવું, સ્નગલ લપાઈ ગયું, હોન્ટિંગ ફ્લો નિષ્ફળ, બિલોંગિંગ્સ મિલકત, ડાઉન હોર્ટેડ એટલે કે ના હિમત, એન્થુઝ એટલે કે ઉત્સાહ, મેસર્સ એટલે કે ઓળી, ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ, અને ગ્લુમી એટલે ગંભીરતા। બરકો આ જે સ્પેલિંગ અથવા તો ડિફિકલ્ટ વર્ડ છે એ પેન અને બીજું જે પેજ છે એમાં લીધેલા છે, એટલે ત્યાં સુધી આપણે પાઠ આજે ચલાવશું। તો દરેક પોતાની બુક ખોલી અને તેમાં ધ્યાન આપે। અનફર્ગેટેબલ વર્ડ ડિઝાઇન My brother, what is no more? મારો ભાઈ, વર્લ્ડ અત્યારે જીવિત નથી, નો મોર એટલે જીવિત નથી, યેટ ઇટ ઇન્ફ્લુઅન્સ લિંડર લાઈફ અ લિવિંગ પર્સન ઓર ધ સ્ટુડિયો વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ ધેટ મેડ હિમ નો એન્ડ લવ અરાઉન્ડ ધ વર્લ્ડ તેમ છતાં અત્યારે પણ જેને લીધે તે સમગ્ર વિશ્વની અંદર જાણીતો થયો તથા એને જે પ્રેમ મળ્યો તે કાર્ટૂન નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવી કે જ્યાં બની હતી એ સ્ટુડિયોની અંદર તેની ઉપસ્થિતિ સંપૂર્ણપણે વર્તાય છે, એટલે કે એની હાજરી જોવા મળે છે। ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ગ્રુપ આઈ હાવ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ tall country boy figure head bowed in thought about some new project અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાની વચ્ચે ચક્કર લગાવતો હોય અથવા હું ફરતો ત્યારે મને માથું નીચે ઘાલીને અથવા તો માથું નીચું નમાવી કોઈ નવા પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન એવા ઊંચા દેશી છોકરાનો સાક્ષાત્કાર થાય છે। What was so much the driving force behind what we did? From making movies to building Disneyland that people constantly mention his name as if he were still alive. ચલચિત્ર બનાવવાથી માંડીને મકાન બનાવવા સુધીની જે પણ પ્રવૃત્તિઓ અમે કરતા એ બધામાં વર્લ્ડ અમારું પ્રેરક બળ હતું, અને હજુ પણ એ જીવિત ન હોય તેમ લોકો આજે પણ એના નામનો ઉલ્લેખ સતત કરતા રહે છે। એવરી ટાઈમ વી સો અ ન્યુ પિક્ચર ઓર ઓપન અ ન્યુ ફીચર એટ ડિઝનીલેન્ડ સમબડી ઇઝ બાઉન્ડ ટુ સે આઈ વન્ડર વોટ વુડ લાઈક ઇટ એન્ડ વેન ઇટ હેપન્સ। હજુ એ જીવિત ન હોય તેમ લોકો આજે ડિઝનીલેન્ડ એમના નામનો સતત ઉલ્લેખ કરતા રહે છે। જ્યારે અમે કોઈ નવું પિક્ચર બનાવીએ છીએ કે ડિઝનીલેન્ડના પાસામાં કોઈ વસ્તુનું ઉમેરો કરીએ છીએ ત્યારે કોઈક તો જરૂર એવું પૂછી લે છે કે મને આશ્ચર્ય થાય છે કે વર્લ્ડને આ બનાવવાનું કઈ રીતે ગમ્યું હશે।
suddenly realized that it was something himself whom Pongal Tritiya who manu chhu ke mane tara ke uthayave chhe are ha to ye it was something himself had thought ke je tene pote j eno ayojan kariyo hato For my imaginary in this fierce weather left in a project in progress to keep the rest of us busy for many many years मरा खुदना એટલે કે મારો કલ્પનાશીલ ઉદ્યમી ભાઈ મારી પાછળ પૂરતું છોડી ગયો છે વોલ એક અટીલ અથવા તો ન સમજાય તેવો એવો જટિલ માણસ હતો ટુ ધ રાઇટર્સ પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ વર્ક વિથ હિમ હિ વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓફ આઈડિયા જેણે એનું આયોજન કર્યું હતું અમે બધા વર્ષો સુધી વ્યસ્ત રહે એ માટે મારો કલ્પનાશીલ ઉદ્યમીભાઈ પાછળ છોડી ગયો હતો તેણે લેખકો પ્રોડ્યુસરો તથા એનિમેશન ફિલ્મ બનાવવા એ તમામ માટે તે વિચક્ષણ પ્રતિભા હતો કે જેમનામાં પોતાની પાસેની કોઈ પણ વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિની કશું ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી ટુ ધ મિલિયન ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ જેની પાસે કોઈ વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિની કશું ઉમેરવાની અથવા તો મૂકવાની અસાધારણ ક્ષમતા હતી જેને કારણે લાખો લોકો તેનો ટીવી શો નિહાળતા અને તે તમામ માટે તેમના ઘરોની અંદર મનોરંજન અને ખુશી લાવનાર એક ભૂખ આપનાર અને કરુણાસભર વ્યક્તિત્વ હતું ટુ ધ મેકર્સ હુ ફાઇનાન્સ્ડ અસ આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન હેલ્પિંગ ફોર બેન્કરપ્સી મને ખાતરી છે કે તેણે નાણાં ધીરનાર બેન્કર્સને એ દેવાળો કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવતો ઉદ્યમી વ્યક્તિ લાગતો હતો ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર મારા માટે તો તે અદ્ભુત ભાઈ હતો ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ જેણે બિન વ્યવહારુ સપનાઓને સાકાર કરી બતાવ્યા હતા The apple, orchard, and weeping willows stand green and beautiful at our old farm, where Walt staged his first animals. Walt જ્યારે પ્રાણીઓના સ્કેચ તથા રેખાચિત્રો બનાવ્યા એ સુંદર લીલીછમ સમજની વાડીઓ અને હરિયા ભર્યા જાળવાઓ ધરાવતું અમારું જૂનું ફાર્મ અથવા વાડી મને હજી પણ યાદ છે Walt sketched his first animal. I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of a locomotive passing in night. મને એ પણ યાદ છે કે વોલ્ટ અને હું કેવા પથારીની અંદર એકબીજાને લપાઈને છુપાઈ જતા હતા સૂઈ જતા હતા કે રાત્રે પસાર થતી ટ્રેનની ડરાવી દેતી સીટી અમે સાંભળતા હતા માય અંકલ માય પોઝ એન એન્જિનિયર અને યુ વુડ બ્લો ટુ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ અમારા કાકા માઇક એન્જિનિયર હતા એ ફક્ત અમારા માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા હતા વોલ્ટ નેવર લોસ્ટ ટુ ગ્લવ ફોર ટ્રેન્સ વોલ્ટે ક્યારે ટ્રેન પ્રત્યેનો પ્રેમ અથવા એનો લગાવ ક્યારે ઓછો થયો ન હતો યસ લેટર An old-fashioned train was one of the first attractions at Disneyland. Disneyland માં એક જૂના જમાનાની ટ્રેન એ શરૂઆતના આકર્ષણમાંની એક હતી. As far back as I can remember, what was drawing? ભૂતકાળની વાત મને યાદ છે
the word Chitragupta. The first money he ever made was a nickel from a sketch of a neighbor's house. સૌપ્રથમ જોયાની પૈસા મેળવ્યા હોય તો તે પડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા 5 સેન્ટ હતા. He studied cartooning in Chicago and then started a little animated cartoon company in Kansas City that flopped. તે કાર્ટૂન બનાવવાનું શિકાગોની અંદર શીખ્યો અને પછી તેણે કેન્સસ શહેર નજીક એક નાની એનિમેટેડ કાર્ટૂનિંગ કંપની શરૂ કરી ગઈ જે નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વિથ વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન બોલિવૂડ. જ્યારે વોલ્ટ માત્ર 21 વર્ષની ઉંમરનો હતો ત્યારે તેણે બોલિવૂડની અંદર નસીબ અજમાવવાનું નક્કી કર્યું. એ સમયે હું લોસ એન્જલસમાં હતો. આઈ મેટ હિમ એટ સ્ટેશન. હું તેને સ્ટેશન પર મેળવ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. તેની પાસે તમામ સાધન સજ્જા ભરેલી એક નાની સુટકેસ હતી જે એની મિલકત હતી. We borrowed $500 from my uncle and Walt started cartoon series called Alice in Cartoon Land. અને વોલ્ટે Alice in Cartoon Land નામની એક કાર્ટૂન શૃંખલા શરૂ કરી. It was tough going. આગળ વધવું ખૂબ જ કઠિન હતું. વોલ્ટ સ્ટાર્ટેડ વોલ્ટ ડિડન્ટ ફોલો એનિમેશન એન્ડ ટેકલ ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ પણ એનિમેશન કરતો અને હું પેલો જૂની શૈલીનો અથવા જૂનો પુરાણો કેમેરો ચલાવતો. The Alice cartoon didn't make much of splash. Alice cartoon ne bo kai dhaad mari nahi hai par bina kai upajyu nahi. So Walt started a new series called Oswald the Rabbit. તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શૃંખલા શરૂ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. ઓસ્વાલ્ડ પ્રમાણમાં ખૂબ જ સારું થયું પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યુયોર્ક ખાતેના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક ઇટ આઈ આસ્ક્ડ. મેં પૂછ્યું કે ભાઈ તે કેવા પ્રકારનો સોદો ગયો. વી હેવન્ટ ગોટ અ ડીલ વોલ્ટ એડમિટેડ. વોટે સ્વીકાર્યું કે આપણને એમાંથી કોઈ પણ પ્રકારનો ભાવ અથવા હિસ્સો મેળવ્યો નહીં. The distributor copyrighted Oswald and he is taking over the series himself. Distributor Oswald ne malikina har nahi jata ane hare shukla ma apne koi yat ko hisso malte nahi. Oswald and he is taking over the series himself. Ave Oswald apni jate ch a series ni shukla chalu rahe. We are going to start a new series. He enthused. મારા આશ્ચર્યની વચ્ચે વોટ જરા પણ નહીં દેખાયો નહીં પરંતુ ઉત્સાહે કહ્યું ઇટ્સ અ માઉસ. હવે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાનું છે જે ઉંદર વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વેલ ઓન ધ માઉસ. અને આ વખતે આ ઉંદરને આપણો પરિચય છે. ધ રેસ્ટ ઇઝ ધ હિસ્ટરી. જે પછી બન્યું એ ઇતિહાસ છે. Walt's mouse Mickey celebrated his 40th birthday in 1968 and a happy 40th it was. Walt's ઉંદર Mickey 1968 માં તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો અને એ 40મો જન્મદિવસ અત્યંત આનંદપ્રદ હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 1968 માં આ Disney movie લગભગ 25 કરોડ લોકોએ જોઈ. 100 million watched a Disney TV show. 10 crore rupees Disney TV show TV per joy. Nearly a billion read a Disney book or magazine and almost 10 million visited Disneyland. લગભગ 25 કરોડ રૂપિયા ડિઝની પુસ્તક કે સામયિક વાંચ્યું અને લગભગ 1 કરોડ રૂપિયા ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ.
અને વોલ કહેતો હતો તેમ બધી શરૂઆત મિકીએ કરાવી દીધી. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. વોલ્ટની બેઝોલ્ડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરનાર અથવા ફેરવનાર એ મિકી એકમાત્ર તેની સફળ કૃતિ હતી. It was an ability he could turn on for any occasion, large or small. તે પોતાની ક્ષમતાને કોઈ પણ નાના હોય કે મોટા પ્રસંગોની અંદર કામે લગાડ્યો. Once, when my son Roy Edward had measles, એક વખત મારા પુત્ર રોય એડવર્ડને પોલી નીકળ્યા. What can I told you the story of Pinocchio, which he was making at this time? ત્યારે એ સમયે વોલ્ટ જેના ઉપર કામ કરી રહ્યો હતો એ પિનોસિયોની વાર્તા એને મારા પુત્રને કહી. When Walt told a story, it was virtual performance. વોલ્ટે જ્યારે વાર્તા કરી ત્યારે તેની કાબિલિયતનો પરિચય થયો. His eye riveted his listener, his mustache twitched expressively, his eyes were closed and fell, arm hand moved with grace of music and actor. તેની નજર તેના શ્રોતા ઉપર બરાબર જડાયેલી, તેની ઊંચો સ્પષ્ટપણે વકાયેલી, તેના ઉપર નીચે થતા ભવા અને એના હાથની વાક વૃંદના સંચાલકની મોહ બધાથી અંતે હલનચલન કરી રહ્યા હતા. યંગ હોય બહુ સો વાઇડ આઈ વોર્ડ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગોટ ઓલ હિઝ અબાઉટ મેસલ્સ. નાનકડો રોય વોલ્ટની એ પરિકથા નિરૂપાની શૈલીથી એટલો બધો પ્રભાવિત થયો કે પોતાનું કોઈનું દર સંપૂર્ણપણે વિસરી ગયો. લેટર વેન આઈ સો ધ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. પાછળથી જ્યારે એણે પૂર્ણ થયેલું ચિત્ર જોયું તો એ આશ્ચર્યપૂર્વક રીતે નિરાશ થયો. ઈસે તેણે કહ્યું It didn't seem as exactly when Uncle Walt told it, he said. એણે કહ્યું કે આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્ણ દેખાતું નહોતું. તો મિત્રો, આજે આપણે આટલું જ રાખશું આજે, કારણ કે પાઠ ખૂબ જ લાંબો છે એટલે એક જ વિડીયોમાં પૂરો નહીં થાય. તો હવે નેક્સ્ટ ટાઈમ આજે આપણે પહેલાં બે પેજ રીડિંગમાં પૂરા કર્યા, તો તમે બધા સ્પેલિંગ જોઈ અને એમાંથી તમે તમારી એક્ઝામની તૈયારી કરજો અને જો કાંઈ પ્રશ્ન હોય તો તમે મને લખી અને કહેજો. થેન્ક યુ.